સામાન્ય કારણા 22મા અઠવાડિયાનો સોમવાર. કેમ પ્રભુએ સ્નાન સંસ્કારક યોહાનનો બચાવ ના કર્યો? અસત્યને ડામવા કેટલાકે પોતાની જાતનો ભોગ આપવો પડે એ પ્રભુની રીત રસમ છે. પ્રભુએ પોતાના એકના એક પુત્રને ના મરવા દીધા? સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ, અધ્યાય 4, કલમ 16-30. પછી તેઓ નાસરેત આવ્યા, જ્યાં તેઓ ઉછર્યા હતા. પોતાના નિયમ મુજબ વિશ્રામવારને દિવસે તેઓ સભાગૃહમાં ગયા અને વાંચવા ઊભા થયા. પૈગંબર યશાયાનું ઓળિયું તેમના હાથમાં આપવામાં આવ્યું. તેમને ઓળિયું ઉઘાડ્યું અને નીચેના વચનોવાળી જગ્યા શોધી કાઢી. મારામાં પ્રભુનો આત્મા ઉતરી આવ્યો છે, કારણ તેણે મારો અભિષેક કર્યો છે. તેણે મને એટલા માટે મોકલ્યો છે કે હું દીનજનોને શુભ સંદેશ સંભળાવું, બંદીવાનોને મુક્તિદાન અને અંધજનોને દ્રષ્ટિદાન જાહેર કરું, દલિતોને મુક્ત કરું, તેમજ પ્રભુની કૃપાના વર્ષની ઘોષણા કરું. પછી તેઓ ઓળિયું વીંટી દઈ સેવકને પાછો આપી બેસી ગયા. સભાગૃહમાં સૌની નજર તેમના ઉપર મંડાયેલી હતી. તેમણે તેમને કહેવા માંડ્યું, આજે આ શાસ્ત્ર વચન તમારા સાંભળતા સાચું પડ્યું છે. સૌ કોઈ તેમની પ્રશંસા કરવા લાગ્યો અને તેમના મુખમાંથી આવી પ્રાસાદિક વાણી નીકળતી જોઈ સૌ અચંબો પામ્યા અને કહેવા લાગ્યા, શું આ યોસેફનો દીકરો નથી? ત્યારે ઈસુએ તેમને કહ્યું, તમે મને બેશક પેલી કહેવત સંભળાવશો કે ઓ વૈદ તારી જાતને જ સાજી કરને, કહેશો કફરનહુમમાં તે શું શું કર્યું છે તે અમે સાંભળ્યું છે, અહીં તારા વતનમાં એ કરી બતાવને. અને તેમણે વધારામાં કહ્યું, હું તમને ખાતરીથી કહું છું કે કોઈ પણ પૈગંબરનો તેના પોતાના વતનમાં સ્વીકાર થતો નથી. હું તમને સાચું કહું છું કે એલિયાના વખતમાં જ્યારે 3.5 વર્ષ સુધી આકાશમાંથી વરસાદનું ટીપું સરખું વરસ્યું નહોતું અને આખા દેશમાં ભારે દુકાળ પડ્યો હતો, ત્યારે ઇસરાયલમાં વિધવાઓ તો ઘણી હતી, તેમ છતાં સિદોન પ્રદેશમાં સારફતમાં રહેતી એક વિધવા સિવાય બીજા કોઈ પાસે એલિયાને મોકલવામાં આવ્યો નહોતો. વળી પૈગંબર એલિશાના વખતમાં ઇસરાયલમાં કોઢિયા તો પુષ્કળ હતા, છતાં સિરિયાના નામાન સિવાય બીજા કોઈને સાજો કરવામાં આવ્યો નહોતો. આ સાંભળીને સભાગૃહમાં ભેગા થયેલા બધા લોકો ક્રોધથી સળગી ઉઠ્યા. એકદમ ઊભા થઈને તેઓ તેમને ગામ બહાર હાંકી કાઢી, જે પર્વત ઉપર ગામ વસેલું હતું તેની એક કરાડ આગળ લઈ ગયા. તેમનો ઈરાદો એમને ગબડાવી પાડવાનો હતો, પણ ઈસુ તેમની વચ્ચે થઈને ચાલ્યા ગયા. રાજાને જે પસંદ આવે તે પોતાનું કરી લેતો હોય છે, એ રાજ્ય હોય, પ્રજા હોય કે પત્ની. આપણે જાણીએ છીએ તેમ હેરોદ રાજાને પોતાના ભાઈની પત્ની પસંદ આવી અને તેણે તેને પોતાની પત્ની બનાવી. યોહાનથી રાજા હેરોદ પ્રભાવિત અને ભયભીત પણ છે, છતાં તે તેનો મોહ છોડી શકતો નથી. હેરોદિયાસ આ વાત બરાબર જાણતી હોવાથી એ ધર્માત્મા એટલે કે યોહાનથી દૂર રહેવા માટે વારંવાર હેરોદને યાદ કરાવે છે. રાજા હેરોદના જન્મદિવસે હેરોદિયાસની દીકરી નૃત્ય કરી રાજાને ખુશ કરી પોતાની માતાની સલાહ અનુસાર યોહાનનું માથું માંગી લે છે. પોતાના આપેલા વચન, લોકોની શરમ, પત્ની અને દીકરીનો રોષ વહોરવા તૈયાર નહોતા. આખરે કારાગારમાં નાખેલા યોહાનનું માથું ઉતારી લાવવાનો અને થાળીમાં મૂકીને દીકરીને આપવાનો આદેશ જારી કરે છે. રાજા હેરોદ અને તેની પત્ની અધર્મથી સાથે રહેતા હતા તે વાત આપણને ખબર છે.
એ પારદર્શક પૈગંબર જેણે જાતની પણ પરવા કર્યા વિના સત્ય સંભળાવ્યું. સત્ય બોલ્યું પણ બોલનાર એ સ્નાન સંસ્કારક યુહાનને શહાદત વહોરવી પડી. રાજા લોકોની શરમે અને હેરોદિયાસની માંગણી સામે ઝૂકી ગયો. પ્રભુએ આ બધું થવા દીધું. સારા કર્મ એમને એમ થતા નથી, એ તો સમય આવે બલિદાન પણ માંગે છે. સત્ય માટે સૂળીએ ચડવું પડે છે, જેમ ઈસુ પોતે બલિદાન આપી ગયા. શું હું સત્યથી ડરું છું? શું હું પ્રભુની રીતો ઓળખવા પ્રયત્ન કરું છું? શું હું બલિદાન માટે તૈયાર છું? સિંહાતણી જુબાની અંતર ના દિન સુખી રે ઈશરાજ ના ધણી તે ઈશરાજ ના ધણી તે અંતર ના દિન સુખી રે ઈશરાજ ના ધણી તે અંતર ના દિન સુખી રે ઈશરાજ ના ધણી તે અંતર ના દિન સુખી રે ઈશરાજ ના ધણી તે અંતર ના દિન સુખી રે ઈશરાજ ના ધણી તે દુઃખ શોક માં ડૂબેલા દિલ સોજી પામશે રે દુઃખ શોક માં ડૂબેલા દિલ સોજી પામશે રે દુઃખ શોક માં ડૂબેલા દુઃખ શોક માં ડૂબેલા દિલ સોજી પામશે રે દુઃખ શોક માં ડૂબેલા દિલ સોજી પામશે રે દુઃખ શોક માં ડૂબેલા દિલ સોજી પામશે રે નમ્ર જન સુખી રે ધરતી ના તે ધણી રે નમ્ર જન સુખી રે ધરતી ના તે ધણી રે નમ્ર જન સુખી રે ધરતી ના તે ધણી રે વિનમ્ર જન સુખી રે ધરતી ના તે ધણી રે વિનમ્ર જન સુખી રે ધરતી ના તે ધણી રે વિનમ્ર જન સુખી રે ધરતી ના તે ધણી રે
ઘરે સુખી તે દયા તો તેવો પામે दया तो ते वो पामे दिल साफ जे जनोना दीदार इशना पामे સાફ જે જનો ન દીદાર ઈશ ના પામે સાફ જે જનો ન દીદાર ઈશ ના પામે દિલ સાફ જે જનો ન દીદાર ઈશ ના પામે દિલ સાફ જે જનો ન દીદાર ઈશ ના પામે દિલ સાફ જે જનો ન દીદાર ઈશ ના પામે હક છે શાંતિ ના જે પ્રભુ ના બળ થાશે ચાહક છે શાંતિ ના જે પ્રભુ ના બળ થાશે ચાહક છે શાંતિ ના જે ચાહક છે શાંતિ ના જે પ્રભુ ના બાળ થાશે ચાહક છે શાંતિ ના જે પ્રભુ ના બાળ થાશે ચાહક છે શાંતિ ના જે પ્રભુ ના બાળ થાશે